वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य પ્રિયંકા મેડમ, આપનું પ્રણવ સેવા સંસ્થામાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં આસપાસમાં પ્રકરણ 2 સાપ અને મદારી વિશે અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે કરસનદાસજી જે આર્યનાથના દાદાજી હોય છે તે સાપ અને મદારીનો વ્યવસાય કરતા હોય છે. તો તે ઘણા ઘણા અલગ અલગ જાતના ગામોમાં જઈને તેમનું આ મનોરંજન સાપ અને મદારીનો ખેલ બતાવતા હતા અને તેમાં તેમનું ગુજરાન પણ ચાલતું હતું. તે લોકોને ઘણી રીતે મદદરૂપ બનતા હતા, જેમાં કે કોઈને સાપ કરડ્યો હોય તો તેમને ઔષધિ આપીને પણ ઘણી રીતે મદદ કરતા હતા. તે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. હવે આપણે આગળ સમજૂતી મેળવીશું. ચલો જોઈએ આપણે શું કરી શકીએ. હવે આજે આગળ જે વાર્તા કહી હતી દાદાજીની તે હવે આપણે આગળ ધપાવવાની છે. આપણે શું કરી શકીએ. આર્યનાથ, તારા પિતા બાળપણથી જ મારી સાથે મુસાફરી કરતા હતા. હવે આર્યનાથના દાદાજીની વાર્તા ચાલે છે અને તેમાં કહે છે એના પિતાજીને કે તારા પિતાજી તે મારી સાથે બાળપણથી એટલે કે નાના હતા ને ત્યારથી જ મુસાફરી કરતા હતા. તે શીખવ્યા વગર જ બિન વગાડતા. શું કહે છે આર્યનાથને કે તેમને શીખવવું જ નથી પડ્યું. આપણે અંદર ઘણી બાબતો શીખવવી પડે છે ત્યારે આપણે શીખીએ છીએ, પણ અહીં તો આર્યનાથના દાદાજીને કશું શીખવવું પડતું નથી. તે નાનપણથી જોતા આવ્યા હતા કે બધા બિન વગાડે છે, કઈ રીતે વગાડે છે તે જોઈ જોઈને તે શીખી ગયા હતા. એટલે એમને નાનપણથી જ બિન વગાડતા આવડી ગયું હતું. અત્યારના દિવસો હવે મુશ્કેલ ભર્યું છે. શું કહે છે કે અત્યારના જે દિવસો છે તે ખૂબ જ મુશ્કેલી ભર્યા છે, કારણ કે અત્યારે તો સાપ મદારી પછી જે વાંદરાના ખેલ બતાવે છે, જે સર્કસના ખેલ બતાવે છે તે બધા તો અત્યારે થોડાક ઓછા થઈ ગયા છે. અત્યારના જમાનામાં તો બધા મોબાઈલ ટીવી એ બધા વિજ્ઞાનોમાં તેમનો દિવસ આખો પસાર થઈ જાય છે, એટલે કે તેમાં જ છોકરાઓ જોયા કરતા હોય છે. અત્યારના જમાનામાં કોઈ આ બધા ખેલ જોતા જ નથી કે કોઈ રમતા પણ નથી. એટલા માટે કહે છે કે અત્યારના દિવસો તો ઘણા મુશ્કેલી ભર્યા છે, કારણ કે એમનો સાપ અને મદારી ખેલ બતાવતા હતા ત્યારે જ તેમનું ગુજરાન ચાલતું હતું, પણ હવે તો એ ઘણા ઓછા જોવા આપણને મળે છે. હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવાનો અને તેમને પાસે નહીં રાખવાનો કાયદો બનાવી દીધો છે. અત્યારે તો જંગલી પ્રાણીઓ જે બધા હોય છે જંગલમાં તેમને પકડવાનો કાયદો બનાવી દીધો છે સરકારે કે એમને પકડવા નહીં, કારણ કે ઘણા લોકો એવા જોવા મળે છે જે જંગલી પ્રાણીઓને પકડીને તેમનો ઉપયોગ બજારમાં ચામડી વેચવા કે હાથીના દાંત વેચવા કે વાઘની ચામડીનું કંઈ ને કંઈ બનાવટ બનાવવામાં વાપરતા હોય છે. એટલા માટે જંગલી પ્રાણીઓને પકડવા માટે સરકારે કાયદો બનાવી દીધો છે. કેટલાક લોકો પ્રાણીઓને મારીને તેમની ચામડી મોંઘા ભાવે વેચતા. જેમ મેં આગળ કહ્યું, ઘણા પ્રાણીઓ એવા હોય છે કે તેમની ચામડી બધી કાઢી નાખીને તેમને મારીને ઘણા મોંઘા ભાવે બજારમાં વેચતા હોય છે અને તેનું વેચાણ પર તેઓ આગળ વધારતા હોય છે અને નફો કમાવતા રહેતા હોય છે. એટલે આવી બધી બાબતોનો બનાવ ના બને આગળ જઈને, એટલા માટે સરકારે આવા બધા કાયદો ઘડ્યા છે. તેથી સરકારે તેમની વિરુદ્ધ કાયદો બનાવી દીધો છે. હવે જો કોઈ પણ જંગલી પ્રાણીઓને પકડતા દેખાય તો તેમના માટે આવા કાયદા બનાવી દીધા છે. તેમને દંડ કરવામાં આવે છે કે આવા જંગલી પ્રાણીઓ ઘરમાં બી નહીં રાખવા અને તેમનો શિકાર પણ નહીં કરવો. હવે આ કાયદાને લીધે અમે કેવી રીતે ગુજરાન ચલાવીએ. હવે જે આર્યનાથના દાદાજી કહે છે કે હવે આ ઘણા બધા આવા કાયદા બની ગયા છે
તો તેના કારણથી અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ? એમનું ઘર જ જે ગુજરાન ચાલતું હતું તે સાપ અને મદારીના ખેલ બતાવતા હતા તેના પર જ નિર્ભર હતું. તો હવે એ લોકોને મુશ્કેલી ઘણી અનુભવવી પડે છે, કેમ કે તેમનું ઘર ગુજરાન ચાલતું નથી. લોકો કહે છે કે અમે સાપને ખરાબ પરિસ્થિતિમાં રાખી શકતા ન હતા. તે જ્યારે જે મદારી અને ખેલનો ખેલ બતાવતા હતા ત્યારે પણ તે સાપને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરતા હતા, તેમને સાચવીને રાખતા હતા. દાદાજી એવું કહે છે કે તે સમયે પણ અમે તેમની ચામડી વેચી નથી કે તેમને માર્યા નથી. એ એમના જીવનનો અભિન્ન અંગ હતો, એટલા માટે તે તેમનું સુરક્ષા રાખતા હતા. પરંતુ અમે લોકોને ક્યારેય સાપને માર્યા નથી. શું કહે છે દાદાજી? કે અમે ક્યારેય કોઈ સાપને નુકસાન નથી કર્યું કે તેમને માર્યા પણ નથી, તેમનો કોઈ એવી રીતે ઉપયોગ કર્યો નથી જેથી કરીને અમને કોઈ દંડ થઈ શકે. જો અમે ઈચ્છ્યું હોત તો સાપને મારીને ઘણા પૈસા કમાવી શક્યા હોત. હવે દાદાજી કહે છે કે જો અમે વિચારતા તો સાપને ઘણા બધા સાપ તો અમે પકડી શકીએ છીએ, કેમ કે અમારું નાનપણથી જ અમે સાપને પકડતા શીખ્યા છે અને તેમનો ખેલ બતાવતા શીખ્યા છે, તો અમને સાપ પકડવામાં તો મુશ્કેલી પડતી જ ન હતી. જો અમે વિચાર્યું હોત તો ઘણા બધા સાપો એવા હતા જેમની ચામડી અમે વેચીને ઘણા પૈસા કમાવી શક્યા હોત, પણ અમે એવું કોઈ પણ દિવસ એવું કર્યું નથી. પરંતુ અમે ક્યારેય એવું કર્યું નથી અને કરીશું પણ નહીં. શું કહે છે? અમે ક્યારેય એવું કશું કર્યું નથી અને આગળ અમે કોઈ પણ દિવસ એવું કરીશું પણ નહીં, કેમ કે સાપ એ અમારો ખજાનો છે. જેમ કે આપણે આપણા ઘરમાં ખજાનો રાખીએ છીએ અને એની કેવી રીતે જાળવણી કરીએ છીએ, સુરક્ષા કરીએ છીએ, તે રીતે સાપને તે લોકો એમના જીવનનો અભિન્ન અંગ અને સાપ એમનો ખજાનો માનતા હતા. જો અમે એક પેઢીથી બીજી પેઢીને આપીએ છીએ, શું કહે છે, જે આવતી એમની પેઢી હોય છે તે એક પેઢી પછી બીજી પેઢી પણ તે સાપને ભેટમાં તેઓ આપતા હતા. અમે અમારી દીકરીઓના લગ્નમાં, હવે લગ્ન પ્રસંગમાં તો તમે લોકો બધા જાઓ જ છો, તમે જોયું હશે કે આપણે કઈ ને કઈ ભેટ આપતા જોઈએ છીએ ત્યારે. પણ અત્યારે જે સાપ અને મદારી હોય છે તે તેમના દીકરીઓના જ્યારે લગ્ન થાય છે ત્યારે તેમને ભેટમાં તેમને સાપ પણ આપતા હતા. અમારા કાલબેલિયા નૃત્યમાં, આ કાલબેલિયા નૃત્ય છે તે રાજસ્થાની નૃત્ય કહેવામાં આવે છે, તેમાં તે પણ તેમનો અભિન્ન અંગ છે. તેમ ઘણા બધા ઉત્સવો આપણે જેમ કે બધા તહેવારો ઉજવીએ છીએ તે પ્રકારનો તેમનો પણ આ એક ઉત્સવ જ ગણાય છે. તેમાં સ્ત્રીઓ અને પુરુષો ભેગા મળીને છે ને નૃત્ય કરતા હોય છે અને દરેકનું મનોરંજન કરતા હોય છે. કાલબેલિયા નૃત્યમાં પણ સાપના જેવું હલનચલન હોય છે. જ્યારે પેલો મદારી અને સાપનો ખેલ તમે જોયો હશે ત્યારે જે મદારી બીન વગાડે છે અને સાપ જે હલનચલન કરે છે એ જ પ્રકારનું આ નૃત્યમાં પણ બધી સ્ત્રીઓ હલનચલન કરતા હોય છે, એ જ પ્રકારનું આ નૃત્ય કહેવામાં આવે છે. આર્યનાથ તારે મારા માટે અલગ જ જીવન બનાવવાનું છે. હવે આર્યનાથને એના દાદાજી કહે છે કે જે મેં મારા જીવનમાં ભૂતકાળમાં જે બધું કર્યું છે તે પણ તારે આગળ તારે તારા જીવનમાં પણ કરવાનું છે. તને મારા પિતા તરફથી બીન વગાડવાની ભેટ મળી છે. શું કહે છે? જે આગળ જેમ બધા કુટુંબોને અલગ અલગ ભેટ મળતી હોય તે મારા તરફથી તને આ ભેટ મળેલી છે અને તું પણ નાનપણથી શીખી જ ગયો છે કે બીન કઈ રીતે વગાડવું, તે તું પણ તારા ભાઈઓ સાથે અને બધા સાથે આ બીન વગાડી દરેક લોકોનું મનોરંજન કરતો રહેજે અને આપણા કુટુંબને આગળ વધારતો રહેજે. પરંતુ તમે તમારા વડીલો તરફથી મેળવેલું જ્ઞાન બરબાદ કરતા નહીં. તમને જે આ બીન વગાડવાનું જ્ઞાન તમને નાનપણથી મળી આવ્યું છે તેમને તમે બરબાદ કરતા નહીં, તેમનો પણ આગળ તમે ઉપયોગ કરતા રહેજો. તમારા સાપ વિશેના આ જ્ઞાનને ગામ કે શહેરમાં બાળકો સાથે આપલે કરો. હવે ઘણા બધા ગામમાં છે ને લોકો બધા ડરતા હોય છે સાપથી, આપણે પણ ડરીએ છીએ સાપને જોઈએ ત્યારે આપણે ત્યાંથી ભાગી જઈએ છીએ. કયા કારણથી? તો કમ આપણને બીક લાગે છે કે આપણને તે કરડી જાય, પણ સાપ એવા હોતા નથી. સાપને આપણે કોઈ પણ પ્રકારનું નુકસાન ના કરીએ ત્યાં સુધી તે આપણને કરડવાનો નથી, એટલા માટે તે સાપથી ડરે નહીં ગામના લોકો. તે માટે તેમને માહિતી આપવા કહે છે અને કહે છે કે તમે સાપથી ડરો નહીં. એવી રીતે તમારે આ બધી જ્ઞાનની આપલે કરવાની છે. ઘણી એવી ઔષધિઓ પણ હોય છે જંગલમાં, તેનો કેવી રીતે તે લોકો ઉપયોગ કરી શકે તેની પણ તમારે માહિતી તેમને આપવાની છે. ઘણીવાર એવું પણ બને છે કે ડૉક્ટરો અને ઘણી બધી જગ્યા એવી હોય છે ત્યાં ઘણી દૂર હોય છે, ગામથી ઘણી દૂર હોય છે, તે તમારે એ ઔષધિઓ એમને કહેવાની છે કે કોઈ કારણથી તેમને ઘરમાં સાપ કરડી જાય તો તે તમને ઔષધિ તરીકે ઉપયોગ કરી અને પેલા મૃત્યુ પામેલ માણસ
જે હોય છે, જેમને કરડી જાય છે, તેમનો બચાવ તે સરળતાથી કરી શકે. કેમ કે ડૉક્ટરો અને ઘણા દૂર હોતા તે સમયે. તેમને કહો કે તેઓ સાપથી ડરે નહીં. શું કહે છે? તેમને કહેવાનું છે કે તેઓ સાપથી ડરે નહીં અને તેમની સુરક્ષા કરે. જો તમે એને કોઈ નુકસાન નહીં કરતે, તમને કરડવાનો નથી જ. તેઓને ઝેરી સાપ ઓળખવામાં મદદ કરો. હવે અલગ અલગ પ્રકારના સાપો પણ આપણને જોવા મળે છે. દરેક સાપ ઝેરી હોતા નથી. આપણે પ્રકરણ એકમાં જોયું હતું કે સાપ પણ અલગ અલગ પ્રકારના હોય છે. ઘણામાં સાપનું ઝેર વધારે હોય છે, ઘણામાં તો હોતું જ નથી. એટલા માટે આપણે તેને ઓળખવામાં મદદ કરવાનું. જેમ કે આર્યનાથના દાદાજી છે, તે પેલો સાપનો ડંખ જોઈને જ કેવા પારખી લે છે કે આ સાપ ઝેરી છે કે નથી. તેમને કહો સાપ કેવી રીતે ખેડૂતોના મિત્ર છે. હવે સાપ છે તે ખેડૂતોના મિત્ર કઈ રીતે હશે? તો ઘણીવાર એવું બને છે કે આપણે સાપ છે ને તે ખેતરમાં વધારે જોવા મળતા હશે. તો કયા કારણથી? કેમ કે એ પાકને, એ જે ખેતર હોય છે ત્યાં ઉંદર અને ઘણા બધા એવા જીવો હોય છે, તેને સાપ એમનો ખોરાક છે. એટલે કે ઉંદર છે તે એમનો સાપનો ખોરાક છે. એમને મારી નાખવા માટે તેમનો તે શિકાર કરતા હોય છે. એટલે ખેડૂતોનો મિત્ર, કેમ કે કોઈને પાકને નુકસાન કરતા નથી. બીજા બધા જે જાનવર હોય છે તેમનો નુકસાન ન કરી શકે, એટલા માટે અહીંયા ખેડૂતો કહે છે કે સાપ તો અમારો મિત્ર છે, કેમ કે એમના પાકનું એ રક્ષણ કરે છે. તેઓ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે. શું કહે છે? તે ઘણા બધા ખેતરોમાં ઉંદરનો પ્રમાણ વધારે જોવા મળે છે, તો ખેતરમાંથી તે સાપ લોકો નષ્ટ કરી નાખે છે, નહીં તો ઉંદર પાક ખાઈ જાય. શું કહે છે? જો એવું સાપનું પ્રમાણ વધારે ના હોય ખેતરમાં, તો ઉંદર તેમનો પાક ખાઈ જતા હોય છે. એટલા માટે ખેડૂતો એવું કહે છે કે સાપ તો અમારો મિત્ર છે. હવે તમે અમારી વાર્તા કહો અને તમારા જીવનની પણ નવી વાર્તા તમારા પૌત્રને કહેવા માટે બનાવો. હવે જ્યાં દાદાજીએ વાર્તા કહી છે, એવી જ વાર્તા તમારે અલગ પ્રકારની બનાવવાની છે અને તમારા બાળકોને કહેવાની છે. કોઈ પણ વાર્તા તમે કહી શકો. એવું જરૂરી નથી કે સાપ અને મદારીની જ વાર્તા હોય. કોઈ પણ ખેલની, કોઈ પણ જીવનને લગતી વાર્તા કહી શકો, જેના દ્વારા બાળકને સમજવામાં મદદરૂપ બને. હવે આ કાલબેલિયાનું નૃત્ય છે. તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે કાલબેલિયાનું નૃત્ય છે. એમાં એક સ્ત્રી તે સાપનું હલનચલન કરતા હોય તેવી રીતે નૃત્ય કરતી તમને દેખાઈ રહી છે. આગળના આ ચિત્ર તમે જોઈ શકો છો, તેમાં ઘણી બધી સ્ત્રીઓ છે તે કાલબેલિયાનું નૃત્ય કરી રહી છે, તે તમે જોઈ શકો છો. જ્યારે કાલબેલિયાનું નૃત્ય હોય છે તે એમના જીવનનો, સંસ્કૃતિનો અભિન્ન અંગ ગણવામાં આવે છે. રાજસ્થાનમાં આ નૃત્ય વધારે જોવામાં આપણને મળે છે. કેમ કે ઘણા બધા ઉત્સવો હોય છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને ભેગા મળીને આ ઉત્સવની ઉજવણી કરતા હોય છે અને ખૂબ જ મનોરંજન એકબીજાનું કરતા હોય છે. આ રીતે તેઓ આ નૃત્ય ખૂબ જ સરસ રીતે અને મજાથી ઉત્સવો ઉજવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે અહીં સુધી જ અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આગળનો અભ્યાસ જોઈશું. આભાર.